આજે ગુજરાતના વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવા યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા અને પરિવાર સાથે ગણપત વસાવાએ માં જગતજનની અંબાના દર્શન કર્યા હતા, તેમજ મંદિરના ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી. ઉપરાંત વન મંત્રી ગણપત વસાવાએ પરિવાર સાથે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના વન વિભાગ દ્વારા 10 કરોડ જેટલા અલગ અલગ વૃક્ષોના છોડનું વિતરણ લોકોને કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે વન્યજીવો અને જંગલોની સાથે સાથે વૃક્ષોનું ખૂબ જ કાળજીપૂર્વક સાચવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી આપણે સમગ્ર ગુજરાતમાં હરિયાળી લાવી શકીએ અને શુદ્ધ હવા પણ મેળવી શકીએ. મિત્રો, શ્રાવણ મહિનાના આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આવા પવિત્ર શ્રાવણ માસમાં આજે માં જગદંબાના દર્શન કરવાના, આશીર્વાદ લેવાનો સહપરિવાર લાભ મળ્યો છે. સમગ્ર ભારતમાં માં જગદંબાનું આ સ્થાન એ વિશ્વ પ્રસિદ્ધ સ્થાન છે અને દેશ વિદેશના અનેક ભક્તજનો, પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે માં જગદંબા બધાની મનોકામના પૂર્ણ કરતી હોય છે. હું પણ આજે માં જગદંબાના ચરણોમાં આશીર્વાદ લેવાના, એમના દર્શન કરવાનો લ્હાવો મને પણ પ્રાપ્ત થયો છે ત્યારે માં જગદંબાને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે અને ગુજરાત પણ ખૂબ વિકાસ કરે અને રાજ્ય સરકાર દ્વારા આ પરિસરનું અને સમગ્ર અંબાજીનું ખૂબ મોટા પાયે વિકાસના કાર્યો પણ રાજ્ય સરકારના અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન હેઠળ વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે વનમંત્રી તરીકે અહીંયા આવવાનું થયું છે ત્યારે મોટાભાગનો વિસ્તાર એ વન વિભાગનો છે. મિત્રો, આપણે બધા ખૂબ સારી રીતે સમજીએ છીએ કે જંગલો, વૃક્ષોનું એ પર્યાવરણની દૃષ્ટિએ કેટલું મહત્ત્વ છે. ત્યારે આ વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની અંદર જિલ્લાઓમાં, મહાનગરપાલિકાઓમાં, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ લોકોને સાથે જોડીને વન મહોત્સવો કરવામાં આવ્યા છે અને 10 કરોડ વૃક્ષોનું રોપાઓનું વન વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવેલ છે અને આપણે બધા ખૂબ સારી રીતે પર્યાવરણનું જતન કરીએ, વૃક્ષો વધારેમાં વધારે વાવીએ, જંગલોનું રક્ષણ કરીએ, પ્રાણીઓનું રક્ષણ કરીએ, એ પણ આજના તબક્કે હું વનમંત્રી તરીકે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને, પ્રજાને હું વિનંતી કરું છું.